સમગ્ર વિશ્વમાં મહામારીનો આતંક મચાવનાર કોરોના વાયરસને લઈ શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા સરકારી સ્કૂલના બાળકોને માસ્કનું વિતરણ કરવામાં આવે તેવી બેઠકમાં રજૂઆત કરવામાં આવી છે મારું નામ શફીભાઈ જરીવાલા શિક્ષણ સમિતિનું સભ્ય છું કોરોના વાયરસ સૌ પહેલાં આ કોરોનાનો જે વાયરસ છે એ અતિ ગંભીર બાબત છે એમાં હું પહેલાં તો માલિક ભગવાન અલ્લાહને પ્રાર્થના કરું કે આ વસ્તુ અમારા દેશમાં ના આવે ને એમાં મારે કાલથી એક સજેશન આવ્યું હતું અને અમે કમિશનરને એક લેટર પણ આપ્યો છે કે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે બાળકો છે એ લોકોને તમે એટલીસ્ટ માસ્ક જેવું આપો અને એની સાથે અમારી બીજી એક રજૂઆત છે કે જે બાળકો જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે ને શરદી ખાંસી જુખામ જેવી હરકતો દેખાય એવા બાળકોને તમારે રજા આપી દેવી પડે એ લોકોને ટેક રેસ્ટ કરવાનું કહી દેવું પડે બીજું કે આપણે જોઈએ છીએ કે દિલ્હીની બાજુ બધી બધી બાજુ આ એ લોકો એક્શન લઈ લીધે છે અને શાળાઓને વેકેશનને રજા પણ ડિક્લેર કરી છે તો મારું પણ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એઝ અ સભ્ય તરીકે મારી એક ખાસ રિક્વેસ્ટ છે કે આ લોકોએ કોઈ બી બાબતના ડિસિઝન લેવું જોઈએ બાળકોને રજા આપી દેવી જોઈએ જે બીમારસી જે શરદી શરદી ખાંસી જોખામના જે ઇફેક્ટિવ છે એ લોકોને અને માસ તો બધા જ બાળકોને આપે એવી મારી ખાસ રજૂઆત છે એ તો હવે ડૉક્ટરનો વિષય રહ્યો એ લોકોને કેવી ટાઈપના જોઈએ એ સબ્જેક્ટ તો ડૉક્ટરનો છે પણ અમારી એવું એ નથી કે સિમ્પલી તમે માસ આવે છે તે આપો એવો આપો કે જેનાથી થોડું પ્રિકોશન વિદ્યાર્થીઓને મળતું રહે એ બાબતમાં અમારી રજૂઆત છે